નમસ્કાર, હું ભાવુ રાવલ. જેડએસટીએમાં આપનું સ્વાગત છે. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠાના વડાલીમાં આવેલા મંદિરોમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી. શ્રાવણ માસના પવિત્ર તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં ઠંડા પાણીથી નાહી ધોઈને પરવારી જવું જોઈએ અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું જોઈએ. આ દિવસે ચૂલો સળગાવવા તો નથી, કેમ કે એવું કહેવાય છે કે ચૂલો સળગાવનાર પર શીતળા માતા કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળે છે અને પૂજા અર્ચના કરે છે. જ્યારે વડાલી સાઈડના સગરવાસના વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ફૂલોનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. શીતળા સાતમને લઈને વહેલી સવારથી ભક્તો પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા. ત્યારે વડાલીમાં આવેલ પૌરાણિક ચામુંડા માતાજી મંદિરના પરિસરમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મહિલાઓએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી, પરંતુ આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈને મંદિરમાં ભક્તોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો. ધ્રુવ મારી, જેડએસટીવી, વડાલી.